ગોડાદરામાં મૂડીકારે દારૂનો જથ્થો છુપાવી રાખ્યાની આશંકા સાથે રેડ કરનાર પોલીસે ગોડાઉનમાંથી 14,50,000ની કિંમતનો આદિવાસી તેલના નામે વેચાતી વાળ વધારવાની દવાની બોટલ્સ મળી આવી હતી. મૂર્તિકારના બે ભાઈએ છુપાવી રાખેલી આ બોટલ બનાવટી હોવાની શંકા સાથે પોલીસે તપાસ શરૂ કરી હતી. ગોડાદરા પોલીસ સૂત્રો પાસેથી આપેલી માહિતી પ્રમાણે આસપાસ વિસ્તારમાં આવેલા પ્રિયંકા સોસાયટીમાં મૂર્તિકાર રોહિત સોહરાઈ પ્રજાપતિએ દારૂની બોટલ મંગાવી હોવાની બાતમી વચ્ચે ગોડાદરા પોલીસે રેડ કરી હતી. રોહિત પાસેથી 10 બિયરની બોટલ મળી આવી હતી. ગોડાઉનમાં તેણે વધુ દારૂ છુપાવ્યાની શંકા સાથે તલાશી લેતા પોલીસે બીજો મામલો હાથ લાગ્યો હતો. અહીંથી પોલીસને વાળ વધારો કરવાની દવા વેચતી આદિવાસી તેલની નંગ 3,350 નંગ બોટલ મળી આવી હતી. આ બોટલ આ રીતે છુપાવવામાં આવી હોય મામલો શંકાસ્પદ લાગ્યો હતો. દારૂ સાથે ઝડપાયેલા રોહિતે આ બોટલ પોતાના ભાઈ મોહિતે છુપાવી હોવાનું જણાવતા પોલીસે આ યુવકને અટકાયતમાં લીધા હતા. ગોરાદરા પોલીસે વધુમાં આપેલી વિગતો અનુસાર મોહિત પાસે આ બોટલ્સને લગતું કોઈ બિલ નહીં હોય. 14,50 લાખની કિંમતની બોટલ્સનો જથ્થો પોલીસે 41(1)(d) હેઠળ કબજે લીધો હતો. વાળ વધારવાની દવા તરીકે વપરાતું આદિવાસી તેલ છે તે સંજોગોમાં બિલ વિના મળેલો જંગી જથ્થો ચોરીનો છે કે પછી બનાવટી તે હાલ પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે. હવે તેને લઈ સબ ઇન્સ્પેક્ટર JS રામાનંદીએ વધુ તપાસ હાથ ધરી છે. 3-1 દિવસ પહેલા ગોડાદરા પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મેશન મળી હતી કે કોઈ જગ્યાએ પ્રિયંકા સોસાયટી છે ત્યાં એક જગ્યાએ બિયરની બોટલો છે અને એ પ્રકારનો ગ્રોઈંગ મુદ્દામાલ છે. આ અનુસંધાને પોલીસે ત્યાં રેડ કરી હતી અને 30 જેટલી બિયરની બોટલ મળી હતી, જેમાં પોલીસને એવી શંકા હતી કે હજુ વધુ મુદ્દામાલ મળશે. એ બાબતને લઈને આસપાસ પોલીસે તપાસ કરી હતી. આ તપાસ કરતાં પોલીસના એટલું અન્ય એક વસ્તુ મળી હતી કે જે આદિવાસી જંગલી તેલ કરીને એક તેલ આવે છે એનો ખૂબ જ મોટા પ્રમાણમાં એક જથ્થો મળી આવ્યો હતો. આ બોટલોની સંખ્યા કુલ 3,350 છે અને જેની પ્રાઇસ છે એના ઉપર લખેલી એ મુજબ એની કુલ કિંમત થાય છે 14,50,000ની આસપાસ. આ તેલ વિશે અમે જ્યારે જે ત્યાં હાજર વ્યક્તિ હતો એને પૂછ્યું તો એને જણાવ્યું હતું કે એનો ભાઈ છે અરવિંદ ઉર્ફે મોહિત, એની પાસે આ એણે આ વસ્તુ મંગાવેલી હતી. હવે એને કઈ રીતના મંગાવી એની અમે તપાસ શરૂ કરી હતી કે જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એણે કુરિયર મારફતે કોઈ જગ્યાએથી મંગાવ્યું હતું. જે બાબતની તપાસ કરતાં પોલીસે સરથાણા બાજુ પણ ગયા હતા કે જ્યાંથી આ મુદ્દામાલ મેળવ્યો હતો, ત્યાંના મેનેજરને પણ બોલાવ્યો હતો અને વિગત મેળવી હતી. આ વિગત આ તેલ એણે કોની પાસેથી મંગાવ્યું હતું તે હજી હકીકત સ્પષ્ટ થઈ નથી, પરંતુ એની પાસે કોઈ પણ જાતનો આ મુદ્દામાં રાખવાનો કોઈ પુરાવો ન હતો, એની પાસે કોઈ બિલ પણ ન હતું અને પોલીસને આ એના જે વસ્તુઓ હતી એના બાબતે શંકા જોતા પોલીસે BNSSની કલમ 35(1)(e) મુજબ કાર્યવાહી કરેલ છે અને મુદ્દામાં જપ્ત કરેલ છે. આમાં અમે જે મૂળ માલિક છે કંપનીના એનો પણ સંપર્ક કરી રહ્યા છીએ, જેથી કન્ફર્મ થાય કે આ તેલ એ લોકોનું ઓરિજિનલ તેલ છે કે કોઈ ડુપ્લિકેટ છે. આ ઉપરાંત એનામાં કોઈ અન્ય કોઈ ગુનાહિત ઘટના છે કે નહીં એની પણ અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.